તો સુરતમાં તરસાડીમાં કોસંબા મર્કેન્ટાઇલ બેંકની ચૂંટણીમાં બબાલ થઈ છે. બેંક બહાર બે જૂથ સામસામે આવી ચૂક્યા હતા. પરેશ શાહ નામના ડિરેક્ટર મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ડિરેક્ટર મતદાન કરવા પહોંચતા બીજા પક્ષના જૂથે સૂત્રોચ્ચાર કરતા બબાલ થઈ હતી. જો કે ઘટનાસ્થળે હાજર પોલીસે આ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. કોસંબા મર્કેન્ટાઇલ બેંકના નવા પ્રમુખ ઉપપ્રમુખ માટેની આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરેશભાઈ સાહેબ, આજે આરોપી હોવા છતાં પણ એને પકડતા નથી પોલીસ, એમને બંદોબસ્ત આપીને વોટિંગ કરવા માટે લાવે છે, એ યોગ્ય નથી. ભાજપ, અમે પણ ભાજપ ના છીએ, ઉપરથી એ લોકોને પ્રેશર છે તો અમને બંદોબસ્ત આપે છે. ને અમારી પાછળ જે બ્લેક શર્ટ માં ભાઈ છે તે આરોપી છે. અમારી એક જ રિક્વેસ્ટ છે કે એમની પહેલા ધરપકડ કરો. 2.5 વર્ષ પહેલા આ બેંકમાં ઇલેક્શન થયેલું, ત્યાર પછીની 2.5 વર્ષની ટર્મ માટે આજ રોજ ફરી હોદ્દેદારોની વરણી હોય એ ડિરેક્ટરોમાં ગત કમમાં આ બેંકના મર્કન્ટાઇલ બેંકના એમડી એવા પરેશભાઈ હસમુખભાઈ શાહ, જેઓ આ બાજુ કેમેરો કરશો, આ બાજુ ઉભા છે, આરોપી છે, અને જે આજે બેંકમાં મતદાન કરવા આવ્યા છે, આરોપી એટ્રોસિટીના છે, લેન્ડ ગ્રેબિંગના છે અને ફરાર છે, એ અત્યાર સુધી પોલીસે ધરપકડ કરેલ નથી. અને સુરતના મોટા માથાઓ જેમને છાવરે છે, જેઓ એમના ઘરો પર સંબંધ ધરાવે છે, તો આ પોલીસને અને આ ગુજરાતના સરકારને, આ પોલીસ તંત્રને પાસે હું આ તબક્કે ન્યાય માંગુ છું અને આ પરેશભાઈની હાલમાં સત્ર અહીંયાથી ધરપકડ થાય એવી માંગણી કરું છું. ચેરમેન, વાઇસ ચેરમેન, એમડી અને જોઈન્ટ એમડીની 2.5 વર્ષની ટર્મ ઘટે છે એટલે નવા હોદ્દેદારોની નિમણૂક થવાની છે. એની અંદર અમે ટોટલ 5 ડિરેક્ટરો છે. હાલમાં પરેશભાઈ શાહ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકના ચાલુ એમડી છે અને એમની ઉપર 467, 468, 471, 120B, 35ND અને એટ્રોસિટી એક્ટ હેઠળનો એના ઉપર ગુનો નોંધાયો છે. એણે મરેલા માણસને 2 વર્ષ પછી જીવતો બતાવી પોતે સ્ટેમ્પ વેન્ડર હોય અને એને દસ્તાવેજ કરેલ છે. આટલો મોટો ગુનો એના પર હોય, આટલા દિવસથી એ ફરાર હતો અને આજે પોલીસ એને બંદોબસ્ત આપે છે અને એમ કહે છે કે એમને મત આપવા દો, મત આપી દઈ ત્યાર પછી અમે એમની ધરપકડ કરીશું. તો શું આ કે વ્યાજબી છે? આરોપીને પોલીસની રૂબરૂમાં આવતો હોય તો આરોપીની ધરપકડ કરવી કે નહીં કરવી? આરોપીને પોલીસ છાવરે છે,